आज विद्यार्थी मित्रों आगे एक टॉपिक जो है तत्व योग मितीय गणतरीओ। आपने पहला आ शब्द ने जानिए कि तत्व योग मितीय शू है, एकदम बेसिक ख्याल तमने जणावुं। तो तत्व तमे जाणो छो है, अलग अलग प्रकार ना परमाणुओं ना होय, राइट। आ जे तत्व छे योग, योग एटले वियोग, जे रीते योग ने वियोग कहीए छीए, वियोग एटले छूटू थवुं ने योग एटले भेगू थवुं। तो अलग अलग प्रकार ना तत्वो भेगा थाय, मितीय एटले माप, जेम के त्रिकोण मितीय तो याद होय त्रिकोण नो माप, एवी रीते तत्व योग मितीय एटले के तत्वो ज्यारे भेगा थाय अने संयोजन बने त्यारे एनुं माप जे निश्चित होय छे। अहींया जे वात करीशुं ए तत्व योग मितीयनी ज्यारे वात करीए त्यारे आखा समीकरणनी वात करीशुं કે ભાઈ પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજ બને અને એ જે સમીકરણ લખીએ એને આપણે સંતુલન કર્યું, જે શીખ્યા ગયા લેક્ચરમાં, એ સંતુલન કર્યા પછીનું જે સમીકરણ આવે એ તત્વ યોગ મિતીય રીતેનું સમીકરણ કહેવાય, કે પરફેક્ટલી માપ સાથેનું સમીકરણ કહેવાય। બીજું કે હવે આપણે જ્યારે પણ રાસાયણિક સમીકરણ લખીશું ત્યારે એને બેઝિક રીતે ભલે સમજો કે એક અણુ કે બે અણુ લખીએ છીએ, પરંતુ જ્યારે આ એક સમીકરણ મેં લખેલું છે એમાં ધારો કે આ મિથેન છે, રાઈટ, અને આ ઓક્સિજન છે। હવે મિથેન ની આગળ મેં કશું લખ્યું નથી, એનો મતલબ એક મિથેન નો અણુ, તમે એવું સમજતા હશો, અને બે ઓક્સિજન ના અણુ આગળ જે લખ્યા એ બે ઓક્સિજન ના અણુ। એકચ્યુઅલી એક બે સંખ્યા ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ નથી થતી, એ જથ્થામાં થાય છે। એટલે જ્યારે પણ કોઈ પણ સમીકરણ ની અંદર સંયોજન ની આગળ નંબર લખવામાં જે આવે બેલેન્સ માટે, એ નંબર અણુના નહીં હોય તો મોલના હશે। તો તમારે CH4 નો એક મોલ છે એવું સમજવાનું, રાઈટ, એક અણુ નહીં પણ એક મોલ। ઓક્સિજનના કેટલા મોલ? બે મોલ સાથે પ્રક્રિયા કરે, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નો એક અણુ બને અને પાણીના બે મોલ અણુ બને, એક નહીં, બરોબર, મોલ ની વાત કરીએ છીએ આપણે, એનું જ નામ તત્વ યોગ મિતી। તો આ સમીકરણ મેં લખેલું છે અને બરોબર આપણે એક ચકાસીએ, મિથેન લીધેલો છે, મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરેલું છે। જો એક મોલ મિથેનનું મારે દહન કરવું હોય તો બે મોલ ઓક્સિજન જોઈએ, તો એમાંથી એક મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે અને બે મોલ પાણી મળે, અને આપણે આવી રીતે શબ્દમાં આવી રીતે રજૂ કરીશું, રાઈટ। અહીંયા મેં બેલેન્સ કરેલું છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા, કે ભાઈ કાર્બન એક તો અહીંયા એક, હાઇડ્રોજન ચાર તો બે દુ ચાર, ઓક્સિજન બે દુ ચાર તો બે ઓક્સિજન અહીંયા અને બે ઓક્સિજન અહીંયા, એટલે બે ને બે ચાર, એટલે જેટલા પરમાણુની સંખ્યા પ્રક્રિયકમાં છે એટલા જ પરમાણુની સંખ્યા નિપજમાં છે, એટલે કે દ્રવ્ય સંચયનો નિયમ પણ કમ્પ્લીટ છે, રાઈટ। તો એક બેલેન્સ કરેલું સમીકરણ આપેલું છે, તો આ સમીકરણ ઉપરથી આપણે કઈ કઈ માહિતી મેળવી શકીએ? તમને યાદ હોય તો આપણે અહીંયા એક ચાર્ટ જોયો, તો મોલ, અહીંયા કદ, નીચે દળ અને અહીંયા સંખ્યા, યાદ છે ને, એ કમ્પ્લીટલી કરનારો ચાર્ટ। અચ્છા, એ જે ચાર્ટ છે એની બધી જ માહિતી આ સમીકરણ ઉપરથી કેવી રીતે મેળવાય એ હું તમને સમજાવું, પછી આના ઉપરથી એની ગણતરીઓ કરીશું। બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રન્સ એક્ઝામ માટેના આ દાખલા છે, રાઈટ, કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી નાખીશું। આ એક સમીકરણને આજે વારંવાર જ્યાં સુધી નાનામાં નાનો કોન્સેપ્ટ ક્લિયર ના થાય ત્યાં સુધી તમે આજે પ્રેક્ટિસ કરશો, અને એક સમીકરણ ઉપર તમે કમાન્ડ મેળવો તો આવા હજારો કોઈ પણ સમીકરણ તમને આપે તમે તરત એનો આન્સર આપી શકશો, એકદમ બેઝિક ક્લિયર કરી નાખીએ આપણે, બરોબર। જો આ સમીકરણના શબ્દોમાં કેવી રીતે વર્ણવાય એ ફરી સમજાવી દઉં, એક મોલ મિથેન વાયુ બે મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એક મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને બે મોલ પાણી બને છે, ક્લિયર, ઓકે, ચલો મોલ ની ક્લિયર થઈ ગઈ તમને। તો આ સમીકરણમાં તમારે મન દરેક સંયોજન છે એના મોલ લખાવવાના છે, રાઈટ। ચલો પહેલા આપણે મોલ ની સંખ્યા લખીએ, અહીંયા કેટલા મોલ છે તમે કહેશો, સાહેબ એક મોલ, અહીંયા કેટલા મોલ છે ઓક્સિજનના, બે મોલ, અહીંયા કેટલા મોલ, એક મોલ,
અહીંયા કેટલા મોલ બે સૌથી પહેલા તમને મોલ ક્લિયર હોવા જોઈએ જે તે રાસાયણિક સમીકરણના બાકી આ બધું બહુ સહેલું છે મોલ ક્લિયર થવા જોઈએ એ ખોટો ના પડવું જોઈએ રાઈટ તો મોલ તો તમે લખતા આવડે જે સંખ્યા લખેલી છે મોલ અહીંયા એક પણ સંખ્યા નથી એટલે એક મોલ અહીંયા બે અહીંયા એક લખેલા નથી એટલે એક અને અહીંયા બે રાઈટ તો આ રીતેની મોલની સંખ્યા લખી હવે મોલ ઉપરથી તો તમને કોઈ પણ એંગલમાં જઈ શકો રાઈટ ચલો દળ યાદ કરો મોલમાંથી દળમાં જવાનું છે ગ્રામમાં એટલે એનું કેટલું વજન છે તો જો મિથેનનો એક મોલ હોય તો એનું દળ કેટલું લખવાનું છે અહીંયા ઓક્સિજનના બે મોલ હોય તો એનું દળ કેટલું થાય કાર્બન ડાયોક્સાઇડનું દળ કેટલું થાય અને પાણીનું દળ કેટલું થાય એ લખવાનું છે મોલર દળ લખવાનું છે આ દળ છે એ કહું છે મોલર દળ લખવાનું છે કુલ રાઈટ ચલો CH4 તમને બધા આણ્વીય દળ ગણતા તો આવડતું હશે બરોબર હવે મોડે ગણતા આવડવું જોઈએ ચલો કાર્બનના કેટલા 12 બહારના હાઇડ્રોજન 1 પણ 4 હાઇડ્રોજન એટલે 12 ને 4 16 એટલે ટોટલી 1 મોલ છે એટલે 16 ગુણ્યા 1 તો અહીં કેટલા થશે 16 ગ્રામ અહીં જો કે ગ્રામ લખેલું છે એટલે નહીં લખે તો પણ ચાલશે રાઈટ ચલો 16 ગ્રામ છે મિથેન ઓક્સિજનનો દળ ગણો જોઈએ ત્યાં છે ને એક ઓક્સિજનનું કેટલું 16 તો અહીંયા 4 ઓક્સિજન છે એટલે 16 ગુણ્યા 4 હે એટલે 64 ગ્રામ ઓક્સિજન રાઈટ ચલો કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ છે ગણી નાખો રાઈટ 12 16 દુ 32 32 ને 12 44 ચલો પાણીનું 1 H2O નું 18 કેવી રીતે 18 16 ને 2 18 પણ કેટલા છે 2 એટલે 18 ગુણ્યા 2 એટલે કેટલા થયા 36 એનો મતલબ એવો થયો ફરીથી હા જે રીતે આપણે શીખ્યા કે 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે અને 2 મોલ પાણીના અણુ આપે રાઈટ હવે એને વજનમાં લઈએ આપણે તો શું તો કે 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા તેમાંથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને 36 ગ્રામ પાણી મળે છે એનો મતલબ આવો થાય સેમ છે બે બંને સેમ છે રાઈટ ચલો આગળ જઈએ હવે બધા જ વાયુમાં છે તો કદ જે છે કદ કેવી રીતે લખીશું આપણે STP એક કદ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એક કદ એક મોલ હોય તો કેટલું હોય 22.4 રાઈટ તો એના ઉપરથી ગણતરી કરીએ મોલ ઉપરથી તો આ કેટલું હશે એક મોલ છે તો મિથેનનું કદ કેટલું હશે 22.4 લીટર ચલો બે મોલ છે એટલે આનાથી ડબલ થાય કેટલું થશે 44.8 લીટર એક મોલ છે કેટલું થશે 22.4 લીટર બે મોલ છે કેટલું થશે 44.8 લીટર ક્લિયર યાદ છે ને મોલમાંથી આપણે કદમાં જતા હતા કેટલા વડે ગુણતા હતા 22.4 વડે મોલને તો એક મોલ છે તો 1 ગુણ્યા 22.4 એટલે આ 22.4 લીટર 2 ગુણ્યા 22.4 રાઈટ 1 ગુણ્યા 22.4 2 ગુણ્યા 22.4 ચલો ફરીથી શબ્દોમાં કેવી રીતે તો કે છે જો STP એ 22.4 લીટર મિથેન લેવામાં આવે તો 44.8 લીટર ઓક્સિજન જોઈએ આ બે વચ્ચેની પ્રક્રિયાથી 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ મળે અને 44.8 લીટર પાણીની બાષ્પ મળે ગેસ મળે રાઈટ ચલો અણુની સંખ્યા હવે આપણે અહીંયા જે મોલ લખ્યા હતા ત્યાંથી જવાનું છે અણુની સંખ્યા એટલે આમ જવાનું છે કેટલા વડે ગુણીશું Na વડે Na એટલે ખબર છે ને 6.022 ગુણ્યા 10^23 ઘાત હું અત્યારે આપણે ડાયરેક્ટ લખું છું અહીંયા એક મોલ છે તો આમાં મિથેનના અણુની સંખ્યા કેટલી હશે Na જેટલી અહીંયા બે મોલ છે એટલે અહીંયા કેટલી હશે 2 ગુણ્યા Na જેટલી અહીંયા એક મોલ છે એટલે 1 ગુણ્યા Na જેટલી અહીંયા બે મોલ છે એટલે 2 ગુણ્યા Na જેટલી ક્લિયર તો આનો મતલબ કેટલો
કે ભાઈ 6.022 × 10³ ગ્રા જેટલા મિથેનાણુ લો તો 2 Na જેટલા ઓક્સિજનના પરમાણુ જોઈએ, અણુ જોઈએ, અને એના વડે બંનેને પ્રક્રિયા કરીએ તો કેટલા મળે? 1 Na જેટલા CO2 ના મળે અને 2 Na જેટલા H2 ની અણુની સંખ્યા મળે. રાઈટ? એટલે આ બધું શબ્દોમાં તમને ખબર પડવી જોઈએ. હવે પ્રશ્ન કેવા પૂછે છે? રાઈટ? ચલો બહુ સિમ્પલ પ્રશ્ન તમને પૂછું પહેલા, પછી એમાંથી થોડાક હાર્ડ તરફ જઈએ. તો સિમ્પલ પ્રશ્ન જે પૂછું એના પહેલા એક વખત શબ્દની બે જે ભાષા છે મેં તમને સમજાવું એવી રીતે હું તમને 1 મિનિટ આપું છું. બધા જ તમે શબ્દથી બોલી નાખો જે હમણાં તમને સમજાવ્યું પ્રમાણે. હા, પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન પૂછું તમને. ચલો, મારે હવે આપેલા સમજી લો, મિથેન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી છે. હવે પ્રશ્ન પૂછું તમને કે હું 1 મોલ મિથેન વાયુ લઉં. હા, પ્રશ્ન સાંભળજો. 1 મોલ મિથેન વાયુ લઉં તો પાણીના કેટલા મોલ મળે? ક્લિયર? ફરીથી, 1 મોલ હું મિથેન વાયુ લઉં તો પાણીના કેટલા મળે? 2. ક્લિયર? ચલો, હું 2 મોલ ઓક્સિજન ના લઉં, બરાબર, 2 મોલ હું ઓક્સિજન ના લઉં તો કાર્બન ડાયોક્સાઇડ ને મને કેટલા મોલ મળે? ક્લિયર? 1. સિમ્પલ. ફરી બીજો પ્રશ્ન કે હું 16 ગ્રામ મિથેન લઉં તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા ગ્રામ મળે? હા, 16 ગ્રામ હું મિથેન લઉં તો મને કાર્બન ડાયોક્સાઇડ કેટલા ગ્રામ મળે? 44 ગ્રામ. બરાબર, એનાથી વિરુદ્ધ થોડો પ્રશ્ન આવવું છે કે મારે 44.8 લિટર પાણીની બાષ્પ જોઈતી હોય. બરાબર, 44.8 લિટર પાણીની બાષ્પ જોઈતી હોય તો મારે મિથેનની સાથે કેટલો ઓક્સિજન જોઈએ, કેટલા લિટર જોઈએ? તો કેટલા લિટર જોઈએ? 44.8 લિટર. બીજું, મારે જો 22.4 લિટર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવો હોય તો મિથેન કેટલા લિટર જોઈએ? 22.4 લિટર. બીજો પ્રશ્ન, જો હું મિથેન 22.4 લિટર લઉં તો મને પાણી કેટલું મળે, કેટલા લિટર? તો કે 44.8 લિટર, એટલે કે બાષ્પ, પાણીની બાષ્પ, ગેસ ફોર્મમાં છે એટલા માટે. ક્લિયર? એવી રીતે જો એને જેટલી મિથેનની સંખ્યા લઉં તો મને પાણીના અણુઓ કેટલા મળે? તો 2 Na જેટલા. એનથી વિરુદ્ધ આગળ છે કે મારે કાર્બન ડાયોક્સાઇડ એને જેટલા ઉત્પન્ન કરવા હોય તો મારે ઓક્સિજન કેટલા અણુ જોઈએ? તો 2 Na જેટલા. હા, એકદમ સિમ્પલ પ્રશ્ન અંદરથી અંદર લીધું છે. ક્લિયર? પણ હવે જે પ્રશ્ન પૂછાય છે, હા, એ પ્રશ્નની રીત આવી છે. હવે થોડુંક એનાથી એમાં ને એમાં જોઈએ, એક સ્ટેપ આગળ જોઈએ, પછી આગળના ટ્વિસ્ટ તમને હું સમજાવું. ચલો, હવે એવું પૂછે, હા, ધ્યાન રાખજો, હું લખતો નથી, ખાલી સમજાવું છું, તમે ધ્યાન રાખજો. 2 મોલ હું મિથેન લઉં, સમજજો, 2 મોલ હું મિથેન લઉં તો મને કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ મળે? કેટલા? 2. જો 1 મોલ લઉં તો 1 મળે, તો 2 લઉં તો 2 મળે. ક્લિયર? ચલો, હું અહીંયા 4 મોલ ઓક્સિજન લઉં તો મિથેન કેટલા જોઈએ મારે? હું 4 મોલ ઓક્સિજન લઉં તો મિથેન કેટલા જોઈએ? અંતિ અડધા, એટલે 2 મોલ. ક્લિયર? હું 10 મોલ ઓક્સિજન લઉં તો મિથેન કેટલા જોઈએ? 5 મોલ. જો મા 5 મોલ લઉં તો પાણીના કેટલા મોલ ઉત્પન્ન થાય? 10, ડબલ થાય ને. જો હું આ 5 મોલ લઉં તો કાર્બન ડાયોક્સાઇડ 5 મોલ ઉત્પન્ન થાય. ક્લિયર? જો મારે આ 8 મોલ ઉત્પન્ન કરવા હોય, સમજજો, જો મારે આ કાર્બન ડાયોક્સાઇડ 8 મોલ ઉત્પન્ન કરવા હોય તો ઓક્સિજન કેટલા મોલ જોઈએ? 16, ડબલ. ક્લિયર થયું? આની વારંવાર પ્રેક્ટિસ કરવાની, બરાબર. બીજા તમે પેલા બેલેન્સ માટેના જે સમીકરણ આપેલા છે ને, એવી રીતે એમાંથી કેટલાક સમીકરણ તમે લઈને આની આની પ્રેક્ટિસ કરજો.
હા એટલે પાવરફુલ થઈ જાય. બીજા સમીકરણ હું તમને આપીશ વર્ક માટે. ચલો હવે અહીંયા ગ્રામમાં લઈએ. હા ધ્યાન રાખજો, જો હું આ 16 ગ્રામ લઉં, સમજો હું 16 ગ્રામ લઉં તો મને કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ મળે છે. એની જગ્યાએ હું આ 32 ગ્રામ લઉં તો આ ડબલ થઈ જાય, 88 ગ્રામ મળે. રાઈટ, હું આ 1.6 ગ્રામ લઉં તો પાણી કેટલું મળે, તો 3.6 ગ્રામ. ક્લિયર, હું આ 640 ગ્રામ લઉં તો મને કાર્બન ડાયોક્સાઇડ કેટલા ગ્રામ મળે, 440 ગ્રામ. પડે છે સમજ? હા, એટલે હું અહીંયા જે પ્રમાણે તમારે આ કોન્સેપ્ટ થી જવાનું, આ કોન્સેપ્ટ થી જશો એટલે બાકીના બધા કોન્સેપ્ટ તમને આવડશે. આના કરતા ડબલ જોઈએ, આના જેટલા આ ઉત્પન્ન થાય અને આના કરતા ડબલ આ ઉત્પન્ન થાય, એ રીતે તમારે મગજમાં ફોર્મ્યુલા તમારે તૈયાર કરવાનો. ઓકે, તો આ સિમ્પલ પ્રશ્ન હતા. હવે ટ્વિસ્ટ કરી કેવા પ્રશ્ન પૂછે એ તમને સમજાવું. ચલો મારા પરથી દાખલો લઈએ. પહેલા એક દાખલો એવો લઈએ, ધારો કે આખો પ્રશ્ન નથી લખતો પણ ડિટેલમાં આખો પ્રશ્ન આવે, તમારે આપણું શોર્ટ લખવું છે. રાઈટ, ભાઈ 4 મોલ ઓક્સિજન લઈએ તો મિથેન સાથે દહન કરતા કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. પ્રશ્ન સમજો, 4 મોલ ઓક્સિજન વાયુ લઉં તો મિથેન સાથેનું દહન કરું તો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો આવા પ્રશ્નને કેવી રીતે તમારે લેવાનો, સૌથી પહેલા તમારે આ બધું આખું ટેબલ લખવાની જરૂર નથી. તમારે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુ લખવાની, એમાં સમીકરણ ફરજિયાત લખવાનું, બેલેન્સ કરવાનું. રાઈટ, કારણ કે પરીક્ષામાં કેટલીક વખત સમીકરણ નહીં આપેલું હોય, તમે પ્રેક્ટિસ કરશો એટલે સમીકરણ આવડશે, એ પણ શીખીશું આપણે. સમીકરણ લખ્યા પછી અને બેલેન્સ કર્યા પછી આપણે કેટલી માહિતી જોઈએ છે, તો એક 4 મોલ ઓક્સિજન જોઈએ છે. રાઈટ, અને ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે. તો આમાંથી આપણે કેટલી વાર કેટલી વસ્તુ લઈશું, તો અહીંયા આ લઈશું 1, 2 અને વજન, એટલે આ બેની જરૂર છે આપણે. જો તો આવો પ્રશ્ન મુકાઈ, જો 2 મોલ પહેલા બેલેન્સ વાળું લઈશું આપણે. રાઈટ, કે 2 મોલ જો હું ઓક્સિજન લઉં લીગલી પ્રમાણ તો કાર્બન ડાયોક્સાઇડ કેટલું મળતો, તો મને 44 ગ્રામ. તો મારે કેટલા મોલ લેવાના, 4 મોલ. તો 4 મોલ ઓક્સિજન લઉં તો કાર્બન ડાયોક્સાઇડ મને કેટલો મળે. આવું સમીકરણ બનાવતા આવે ને કે ભાઈ 4 મોલ લેવાનો છે, તો એનો મતલબ ઓરિજિનલ મોલ સમીકરણ પ્રમાણે કેટલા, 2 મોલે જો મને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે તો 4 મોલે કેટલો મળે, તો 4 × 44 ભાગ્યા 2 કેટલા ગ્રામ મળે, 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. ક્લિયર થયો પ્રશ્ન? જાણી આની વસ્તુ, 4 મોલ ઓક્સિજન લઉં, સમજજો, 4 મોલ ઓક્સિજન લઉં અને મિથેન સાથે દહન કરું તો મને કેટલા લીટર પાણી મળે, એટલે કે પાણીની બાષ્પ મળે. પ્રશ્નમાં થોડુંક ચેન્જ કર્યું, તો હવે સમીકરણ લખીશ, સંતુલન કરીશ અને હવે કયા આંકડા મારે લેવાના, તો કહે છે 2 મોલ હું ઓક્સિજન લઉં, 2 મોલ તો પાણીના અણુ જે છે બાષ્પ કેટલી મળે મને, 44.8 લીટર. તો 4 મોલે મને કેટલી મળે, તો શું કરીશ, 4 × 44.8 / 2 આવશે. જો તો આ રીતે તમારે બીજા દાખલા ગણવાના છે, પછી હું તમને આપું છું રકમો. બરોબર, આપણે પહેલા આની ખાસ પ્રેક્ટિસ કરીએ, આની એટલી બધી પ્રેક્ટિસ કરીએ કે આના સિવાય કોઈ પણ સમીકરણ તમને આપે
તમને એનો જવાબ આવે બરોબર ચલો હવે બીજો એક દાખલો લઈએ આમાંથી નામાંથી એટલે તમને વધારે ક્લિયર થાય સમીકરણ એવું જ છે જો 44.8 લિટર કાર્બન ડાયોક્સાઇડ મારે ઉત્પન્ન કરવો હોય તો કેટલા ગ્રામ મિથેન જોઈએ તો મેં તમને સમજાવું સમીકરણ લખો બેલેન્સ કરો પછી આપણે જે આંકડા જોઈએ એ જ લેવાના એક તો CO2 જોઈએ પણ સામાન જોઈએ લિટરમાં રાઈટ તો મિથેન જોઈએ સામાન ગ્રામમાં એટલે આ બેની વાત કરી છે તો હું આવો પહેલો પ્રશ્ન લખું ને કે ભાઈ 22.4 લિટર જો મારે CO2 ઉત્પન્ન કરવો હોય 22.4 લિટર CO2 ઉત્પન્ન કરવો હોય તો મારે મિથેન કેટલા ગ્રામ જોઈએ 16 ગ્રામ તો મારે કેટલા લિટર ઉત્પન્ન કરવો છે 44.8 લિટર જો CO2 ઉત્પન્ન કરવો હોય તો કેટલા ગ્રામ જોઈએ તો શું પ્રશ્ન આવશે 44.8 ગુણ્યા 16 ભાગ્યા 22.4 દાખલા ને જે સૂત્ર બનાવવાનું છે એ મેઈન છે કે તમારે કઈ માહિતી લેવાની છે અને એ માહિતી ઉપર તમે આ રીતે ગમે તે દાખલો આ ચારમાંથી ગણી શકો સંખ્યા આપી હોય એના ઉપરથી ગ્રામ ગ્રામ આપ્યું એના ઉપરથી લીટર લીટર આપ્યો એના ઉપરથી મોલ બરાબર આ રીતે તમે ફૂલ પ્રેક્ટિસ કરી શકો આમાંથી આ મેળવો આમાંથી તમારે ખાલી એટલું જ જોવાનું કે તમારે કઈ રકમ અહીંયા લખવાની છે રાઈટ એની પ્રેક્ટિસ કરશો તો તમને ખાસ આવડશે જો એક દાખલો લઈ લે એવું હોય તો બરાબર ચલો હવે અને ગ્રામ પાણીના એટલે આ સંખ્યા જોઈએ એટલે આપણે આ બે ની વાત કરી શકીએ બરોબર તો સૂત્ર કેવી રીતે થાય તો ગ્રામ પરથી જે લીટર છે એ થાય તો પહેલા ગ્રામ કેટલા છે 36 ગ્રામ એટલે હું આવું લખીશ કે 36 ગ્રામ મારે પાણીની બાષ્પ જો ઉત્પન્ન કરવી હોય રાઈટ તો ઓક્સિજન મારે કેટલા લિટર જોઈએ 44.8 લિટર ઓક્સિજન જોઈએ તો મારે કેટલી ઉત્પન્ન કરવી છે 3.6 ગ્રામ જો ઉત્પન્ન કરવી હોય તો મારે કેટલા લિટર ઓક્સિજન જોઈએ તો 3.6 ગુણ્યા 44.8 36 એનો સાદરૂપ તમે આપો એટલે તમને એનો આન્સર કમ્પ્લીટ મળી જાય આશા રાખું કે આ 3-4 દાખલાથી ક્લિયર થયું હશે બરોબર અને આની પ્રેક્ટિસ તમારે કરવાની છે રાઈટ તો આ ચાર્ટ કમ્પ્લીટલી ઉતારી લો અને આના ઉપરથી તમને દાખલા આપું છું રાઈટ પહેલા આની પ્રેક્ટિસ કરીએ કોઈ જરૂર પડશે તો આપણે બીજા એ સમીકરણ તમને હું આપીશ રાઈટ સૌથી પહેલા સમીકરણને બેલેન્સ કરવાનું બેલેન્સ કર્યા પછી જેની માહિતી જરૂર હોય એ માહિતીની આપણે ઉપયોગ એનો લેવાનો છે બરાબર તો હું તમને
બીજી રકમો કેટલીક લખું છું આના પછી એ રકમોના પછી તમે આન્સર મને આપજો બરાબર પહેલા આખું કમ્પ્લીટ ઉતારી લો અને પછી આપણે થોડા દાખલા હોમવર્કમાં ગણીશું જો મિત્રો જે સમીકરણ તમે લખ્યું એ જ સમીકરણ ઉપરથી આ તમારે 10 દાખલા ગણવાના છે બરાબર જેને કહેવાય તત્વ યોગ મિતીય ગણતરીઓ જો આવા દાખલા છે કે ભઈ 5 મોલ મિથેન લઈએ તો કેટલા લીટર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય બરાબર તો તમારે એ સમીકરણ જે લખેલું છે ને એના ઉપરથી બધી જ મેટર લખવાની જરૂર નથી તમારે ખાલી મિથેનના મોલ લખવાના છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એના નીચે લીટર લખવાના છે તે તો તમને ક્લિયર થઈ જાય ડાયરેક્ટ તમને આવડશે કે ભાઈ બેલેન્સ પ્રમાણે 1 મોલ મિથેન લો તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા લીટર ઉત્પન્ન થતો તો 22.4 લીટર ક્લિયર 1 મોલ તો 22.4 લીટર તો 5 મોલ એ કેટલા હા બીજો છે 160 ગ્રામ મિથેનમાંથી કેટલા મોલ H2 ઉત્પન્ન થાય 360 ગ્રામ H2 ઉત્પન્ન કરવા કેટલા મોલ ઓક્સિજન જોઈએ રાઈટ તો આ રીતે 10 દાખલા છે પ્રયત્ન કરજો જેમાં ખબર ના પડે એ મને WhatsApp કરજો એનો આન્સર હું તમને આપીશ અને ગણતરી કરો તો પણ WhatsApp કરી શકો છો કેટલા વિદ્યાર્થી મિત્રો WhatsApp મને કરે છે કે સાહેબ મેં આટલા દાખલા ગણ્યા આવી રીતે ગણ્યા આવા જવાબ આવ્યા તો ચેક કરીને એમને આન્સર પણ આપું છું પણ તમારામાંથી બહુ ઓછા મિત્રો એના આન્સર મને સેન્ડ કરે છે આશા રાખું કે હવે આપણે એન્ટ્રન્સ એક્ઝામ તરફ ધીમે ધીમે ગયા થોડુંક હાર્ડનેસ તરફ જઈ રહ્યા છે રાઈટ તો આ બધા તમે ગણો છો કે નહીં એ તો મને ખબર પડવી જોઈએ ને એટલે આશા રાખું કે જેટલા મિત્રો જોવે છે મને મારા વોટ્સઅપ પર એના આન્સર મોકલશે અને એની ગણતરી કરીને ઓકે તો આ લખી દો